નમસ્કાર વિવાદમાં સંવાદનું મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં હું છું આપની સાથે સંધ્યા ચર્ચાનો મુદ્દો છે યુપી તો જીતી ગઈ છે બીજેપી થ્રી હંડ્રેડ પ્લસ અને હવે ગુજરાત ટાર્ગેટ છે વન ફિફ્ટી વન તો આ મુદ્દો છે આજનો અને સવાલ પણ એ જ છે કે શું એકસો એકાવન સીટ પર ભાજપનો ભગવો લહેરાશે કે કેમ આ સવાલ છે આ સવાલ અંગે પણ ચર્ચા કરીશું રાજ્યની ભાજપ સરકાર ગમે ત્યારે ચૂંટણી યોજાય તે માટે તૈયાર છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી બાબતે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાજ્યમાં આવતીકાલે કે ડિસેમ્બરના અંતમાં ચૂંટણી યોજાય તે માટે ભાજપ સરકાર સજ્જ છે અને ચૂંટણીમાં ભાજપનો જ વિજય થવાનો છે તેવો તેમણે દાવો પણ કર્યો છે આ ઉપરાંત તેમણે કહ્યું છે કે ભાજપ સરકાર એકસો પચાસ થી વધુ બેઠકોના લક્ષ્યાંક સાથે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશે

भारतीय जनता पार्टी गुजरात प्रदेश अगर कल चुनाव करे तो भी हम तैयार है सानुकूल वातावरण है जितनी सीटें अभी है इससे ज्यादा सीट मिलने वाली है चुनाव के बाद यहां भी नेचुरल कोर्स में स्लोगन बन गया है कि यूपी में 300 गुजरात में डेढ़ सौ सीट गुजरात की कुल है इसमें से डेढ़ से ज्यादा सीट भारतीय जनता पार्टी को मिलेगी ऐसा स्लोगन बन गया है हमने ऐसा कोई काम नहीं किया है कि जिससे कोई वर्ग को पार्टी या सरकार से नाराजगी बने हमने कोई ऐसा पाप नहीं किया है और कोई ऐसा बुरा काम नहीं किया है जो किया है अच्छा किया है इसलिए बाकी, बाकी राज्यों में तो आज उत्तर प्रदेश में स्थिति क्या थी गुंडाओं का राज था

તો ઉત્તરાખંડ ગોવા યુપી મણિપુર તમામ જગ્યાએ બીજેપીની સરકાર અને હવે આ યુપી બાદ હવે આત્મવિશ્વાસ પણ બીજેપીનો વધી ગયો છે પહેલા વિશ્વાસ હતો હવે આ વિશ્વાસ વધુ અડગ થઈ ગયો છે અને ગુજરાત માટે ખાસ કરીને કારણ કે ગુજરાતમાં પણ ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે બીજેપી હવે એ કહી રહી છે કે અમારા વિરુદ્ધ કોઈ પ્રકારનું વાતાવરણ નથી ને એકસો એકાવન સીટ અમે જીતીને જ રહીશું ને આ અંગે જ એટલે પ્રચારમાં પણ આ અંગે જ પ્રચાર કરવામાં આવશે એકસો વન ફાઈવ વન આ સીટનો જ પ્રચાર કરવામાં આવશે આ ચર્ચા કરીશું ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજીપીથી આપણી સાથે મહેશ કસવાલા જોડાયા છે મહેશભાઈ આપનું સ્વાગત છે સાથે જે આપણી સાથે ભાવભાઈ માંગુ ક્યાં નહીં ત્યાં કોંગ્રેસ પણ સ્વાગત છે રાજકીય વિશેષ્ગ્ય બે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર શિરીષ કાશિકરજી અને જપનભાઈ પાઠકા સૌનું સ્વાગત છે આ ડિબેટમાં હજી મહેશભાઈ વન આ આંકડા વિશે શું કહેશો આપ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે પ્રકારે અમારી સંગઠાત્મક મહેનત છે જે પ્રકારે અમારું સંગઠાત્મક સ્ટ્રકચર છે ને જે પ્રકારે સ્ટેબલ સરકાર ગુજરાતની અંદર પ્રજાલક્ષી કામો કરી રહી છે એનામાં વધારો કરીને જો કહું તો માની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જે પ્રકારે એક શાસન વ્યવસ્થા સારી ગોઠવાઈ છે કેન્દ્રની અંદર અને એના લાભો આજે દેશની જનતાને મળ્યા છે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો જનાધાર દેશની અંદર વધી રહ્યો છે એ પ્રકારે અમે ચોક્કસ કહી શકીએ કે ગુજરાતની અંદર આવનારા ચૂંટણીમાં અમે 150 કરતા વધારે બેઠક મેળવીશું એવો અમારો આત્મવિશ્વાસ છે બાવ ભાઈ 150 લે જશે આપના ભાગે શું આવશે એ 181 જીતી લેને 150 શું કામ আচ্ছা બધી બધી એટલે આપને આપની વિશ્વાસની જ વાત ચાલે છે હા સવાલ એટલો છે કે તમે બીજેપી એ યુપી માં બહુ સારું કર્યું તેની સામેના સવાલો કેટલા ઉભા થાય છે જોવો હવે તમે એક ઇવી મશીન તો આપો લોકોને ચેક કરવા માટે તમે કશું શું ખોટું નથી કરતા અને લોકોના મતથી જીતો છો તો શાનાથી ડરો છો બતાવવા માટે દુનિયાભરમાં જ્યાં જ્યાં ઈવીએમ મશીન વપરાયા છે ત્યાં મોટાભાગના દેશો એ ઈવીએમ મશીનમાં કાં સુધારા કરી રહ્યા છે કાં ઈવીએમ મશીન બંધ કરી રહ્યા છે અત્યારે સુબ્રમણ્યમ સ્વામી ભારતીય જનતા પક્ષના એક મોટા ગજાના નેતા છે અને એ જો એમ કહેતા હોય કે જાપાનમાં અને ચીપ બને છે અને આ ઈવીએમ મશીન છે એને મેનુપુલેટ કરી શકાય છે અને એ પોતે એમ કેવા માગે છે કે હું ચીપ મૂકી અને આ ઈવીએમ મશીન ને કરું છું તો તું કામ તો લોકોના મનમાંથી દહેશત દૂર કરવા માટે અને અગાઉ પણ તમે જવાબ આપો તમારી વચ્ચે બોલો ત્યારે તમે કહો બસ હવે પૂરું કરો પંજાબમાં જે નથી થઈ શક્યું એના કારણે તમે અરવિંદ કેજરીવાલની જો વાત જોશો તો એમને જે રીતે પંજાબમાં ઈવીએમ મશીન ઉપરની સતત વોચ ગોઠવી હતી એના કારણે પંજાબમાં શક્ય નથી બન્યું અને એવું છે કે તમે દરેક જગ્યાએ કોણ દાવો કોણ કરે જાઓ કેજરીવાલે પહેલા જ દિવસે કીધું કે એવીએમ મશીન છે અમે એની સાથે કોઈ છેડા નહીં થવા જઈએ જ્યાં એવીએમ મશીનોના રખાયા હતા એ જગ્યા પર સતત આપના કાર્યકરો હાજર રહ્યા હતા અને એમનું એવું કેવું છે કે એટલે પંજાબમાં નથી થયું પણ સવાલ એટલો છે કે થયા છે કે નથી થયા ઓકે એ નક્કી કરવા માટે જયારે આટલા તમારા જ પક્ષના ગોટા ગજાના નેતા જો કેતા હોય કે આ પોસિબલ છે તો એક મશીન તો અમને આપો ચેક કરવા માટે શું કામ નથી આપતા

હવે તમે એમ કહો છો કે અમે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડવાના છે એટલે નરેન્દ્રભાઈ પાછા મુખ્ય પ્રધાન થવાના છે તમારા ડેપ્યુટી સીએમ એમ કહે છે કે અમે રૂપાણી સાહેબના નેતૃત્વમાં ચૂંટણી લડશું અને રૂપાણી સાહેબ એમ કહે છે કે અમે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચૂંટણી લડશું તો નરેન્દ્રભાઈ પોતે જ્યારે લડતા હતા

આજે અમે સાબિત થશે ને કોની સાથે છે પણ તમને એક રાજ્યમાં આટલી બહુમતી આપી છે એટલે તમારો મગજ પારો સાતમા આસમાને પહોંચી જાય અને આટલા બધા ઘમંડી વાત કરો લોકશાહી શોભતી નથી નહીં નહીં પણ બહુભાઈ જો કોંગ્રેસ જીતી હોત તો કોંગ્રેસ નો આત્મવિશ્વાસ આવો ન હોત આત્મવિશ્વાસ અને ઘમંડ વચ્ચે બહુ ફરક છે અચ્છા કોંગ્રેસે સડસઠ વર્ષ રાજ આ દેશ પેલા સુડતાલીસ વર્ષ આ દેશમાં રાજ કર્યું છે ત્યારે પણ કોંગ્રેસે થમ્બિંગ મેજોરિટી ઓગણીસો બાવનમાં લઈ હતી ત્યાર પછી સત્તાવનમાં લઈ આવી હતી અને ત્યાર પછી પણ ઓગણીસો ને પણ સારી મેજોરિટી આવી હતી ચોરાસીમાં સૌથી વધારે સીટ કોંગ્રેસે જીતી છે ઓકે ત્યારે પણ કોંગ્રેસે આવું સત્તાનું વર્વ પ્રદર્શન ક્યારેય નથી કર્યું ઓકે ઠીક છે ઠીક છે મહેશભાઈ પાસેથી જવાબ લઈએ આનો પછી આપણે વિશેષજ્ઞ પાસે જઈએ છીએ ભારતીય જનતા પાર્ટી આ વિજયને બહુ વિવેકપૂર્વક અમે સ્વીકાર્યો છે પ્રધાનમંત્રી શ્રી ગઈકાલે જે પ્રકારની વાત કરી હું એની ઉપર વિશ્લેષણ કરું તો કદાચ બાબુભાઈએ વાત કરી એટલી બીજી કરું તો આ ડિબેટ પૂરી થઈ જાય એટલે એટલી બધી તો નહીં કરું બાબુભાઈ વકીલ છે એટલે કરે જે વિવેકપૂર્ણ અમે વાત કરી છે કે સરકાર જેણે મત આપ્યા છે ભારતીય જનતા પાર્ટીને એની પણ છે જેણે મત નથી આપ્યા એની પણ છે ને જેને મતદાન નથી કર્યું એની પણ છે આટલો વિવેક દેશના પ્રધાનમંત્રી જ્યારે બતાવતા હોય ત્યારે દેશની જનતા જાણે છે એકસો એકાવન સીટનો લક્ષ્યાંક અમારે રાખવો એને જો બાબુભાઈની ભાષામાં અભિમાન કહેવાતું હોય તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે એક મને એ અભિમાન છે છે કે અમારો કાર્યકર્તા આત્મવિશ્વાસથી ભરપૂર છે પોતાના કાર્યોને કારણે

પંજાબ ની અંદર અમે હારી ગયા અમે સ્વીકારી લીધું સ્વીકારવું પડે જનતાએ જનાર્દન જે સંદેશ ત્રણ વર્ષ પહેલા તમારી તમારી અંદર શાસન હતું બે હજાર ચૌદ માં કોને ચીપ મૂકી હતી બે હજાર ચૌદ ની અંદર તમે કલ્પના નહોતી કરી તમે સો સીટ ની અંદર અમને આંકતા હતા અમે ત્રણસો ને ચોવીસ સીટ જીત્યા ત્યારે તમે ચીપ મૂકી હતી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તો એમ કહો કે અમારે રાહુલ ગાંધીએ ચીપ મૂકી દીધી

ચૂંટણી અમારા નેતા છે નરેન્દ્રભાઈ અમારા નેતા અમિતભાઈ છે ને એના આગેવાની માં લડાશે એને સીએમ કરવાની વાત અમારો કાર્યકર્તા ના કરી શકે એ તમે પ્રજાને ગેરમાર્ગે દોરો છો કારણ કે તમારી પાસે નરેન્દ્રભાઈ નામ સિવાય નો બીજો કોઈ મુદ્દો જ નથી ઓકે નરેન્દ્રભાઈ ની માળા જપતા હોવ છો

અને યુપીમાં ત્રણસો ની ઉપર જયારે સીટો ગઈ તે દિવસે બપોરે જ આ સૂત્ર શ્રી કમલમમાં વહેતું થઈ ગયું હતું કે યુપીમાં ત્રણસો ગુજરાતમાં દોઢસો એન્ડ વોઝ વેરી કોન્ફિડન્સ બુસ્ટિંગ ફોર બીજેપી કાર્યકર્તા હું તમને યાદ કરાવું જયારે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી હતી ને ત્યારે ત્યાં પણ આ સૂત્ર ચાલ્યું હતું કે દિલ્હીત નરેન્દ્ર મહારાષ્ટ્ર દેવેન્દ્ર કે દિલ્હીમાં નરેન્દ્રભાઈ બેસે અને મહારાષ્ટ્રમાં દેવેન્દ્રતા બહુ સારું પ્રાસ બેસાડતા સારું આવે છે અને ઓબ્વિયસલી એ થયું એ થયું સો એકસો પચાસનો જે ટાર્ગેટ આપ્યો છે બરોબર છે એકસો પચાસ ના ટાર્ગેટ સુધી પહોંચવા માટે જે ભારતીય જનતા પાર્ટીને હવે બાકીનો જે સમય છે ઇલેક્શનનો એના માટે જે સંગઠનાત્મક અને શાસકીય દ્રષ્ટિએ જે મહેનત કરવી પડશે એ અતુલની હશે કારણ કે એકસો નો આંકડો બોલવો અને એકસો પચાસ એ પહોંચવું એ ખરેખર બહુ અઘરી વસ્તુ છે તો એટલા માટે એમને સખત મહેનત કરી પડશે અને અલ્ટિમેટલી લાખ દુખો કી દો દવાએ તો છે જ હા 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 મોદી અને શાહ એટલે વુડ બી ડોઝ ફોર પરંતુ આ આ જવાબ પછી આપણે બ્રેક આપની પાસે જે બળ મળ્યું છે એની અહીંયા કઈ અસર જોવા મળશે કારણ કે ચૂંટણી ગુજરાતમાં પણ છે એટલે એક પોઝિટિવ વેવ ઉભો થયો છે ભાજપ માટે કારણ કે પહેલા એવું માનવામાં હતું ભાજપની સીટો ઘટશે ફરી આવી જશે બે હાજર સત્તર માં પણ જે બધા માઇક્રો લેવલ ના પ્રોબ્લેમ છે અને માઇક્રો માઇક્રોમાં ખબર નહીં કેટલી અસર પડી છે મેક્રો લેવલે એક વાતાવરણ ઊભું થયું છે કે જો મોદી સ્ટેટ છે અને અહીંયા ભાજપ માટે વધારે સારું વાતાવરણ મેક્રો લેવલે ઊભું થયું છે કેટલા સમય સુધી રહેશે વી ડોન્ટ નો કેટલી ઇફેક્ટ કેટલું ઇફેક્ટિવ થશે વી ડોન્ટ નો કારણ કે માઇક્રો લેવલે બહુ જ બધું ભારતીય જનતા પક્ષે કામ કરવાનું છે મેક્રો તો નરેન્દ્રભાઈ અને અમિતભાઈ બંને પ્રચાર કરીને પંદર વીસ દિવસમાં મહિનામાં ઊંચું મૂકી દઈ શકે એવી એમનામાં ક્ષમતા છે જ આપણે પહેલાં જોયું છે માઇક્રો

એટલે પછી કશું આત્મચિંતન કરવાનું રહેતું જ નથી કે અમે તો સારા જ છીએ એવી એમનો વાંક છે એની જનતા પર શું અસર થતી હોય પછી આવા જે સ્ટેટમેન્ટ હોય છે એની જનતા પર શું અસર થતી હોય જનતા પર મને લાગે ખરાબ અસર થાય આવું ના બોલવું જોઈએ એવી એમનું પોતાનું કોર્સ કરેક્શન કરવું જોઈએ બૌદ્ધિકોને મળવું જોઈએ પ્રજામાં જવું જોઈએ અને જાણવું જોઈએ કે ભાઈ આપણા રાહુલ ગાંધી લોકોને સ્વીકારે છે કે નહીં કારણ કે બાવીસમું ઇલેક્શન હર્યા છે પાછલા પાંચ વર્ષમાં આજે ટોટલ આ ગણો આ વખતે હર્યા છે ટોટલ ટ્વેન્ટી ઇલેક્શન હા એટલા ઇલેક્શન્સ તો હર્યા છે પાંચ વર્ષમાં પણ બીજી વાત કહું કે આમ બે ત્રત્યાંશ બહુમતી જોઈતી હોય ને તો એટલે એકસો એકવીસ જેવી થાય એકસો બ્યાસી માંથી તો એના માટે એકસો પચાસનું લક્ષ્યાંક રાખવું પડે પહેલા પણ રાખ્યું હતું ગઈ વખતે પણ એટલે તો કાર્યકર્તો કરવામાં ઉત્સાહ રહે અને એકસો પચાસ ના ટાર્ગેટ સાથે એકસો એકવીસ લઈ આવે અને રામ માધવે એમના ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમે ગઈ વખત કરતાં વધારે સીટ લાવીશું અને અમિતભાઈએ ગયા ઓગસ્ટ બે હજાર સોળમાં જ્યારે જીતુભાઈ વાઘાણીનો સન્માન સમારંભ હતો ત્યારે એમણે કહ્યું હતું કે આપણે બે ત્રત્યાંશ ગુજરાતમાં લાવીશું એટલે એ ઓન રેકોર્ડ છે એટલે યુપીના વેવ પછી હવે ચૂંટણી નજીક આવે ત્યારે ઉત્સાહ જે થયો છે એમાં એકસો પચાસની વાત કરીએ તો અસ્થાને નથી અને અસ્થાને એટલા માટે નથી હું કહું છું કોંગ્રેસવાળાઓ અને સિરિયસલી લે ખરેખર કારણ કે તમને ખબર છે કે લોકસભાની બે હજાર ચૌદની જે ચૂંટણી થઈ એમાં ભાજપને વિધાનસભા વાર ગણો છવ્વીસ લોકસભાની બેઠકો તો કેટલી થાય છે કેટલી થાય છે આંકડો તમે અંદાજી શકો છો એકસો પાસઠ બેઠકો એકસો પાસઠ માત્ર સત્તર બેઠકો કોંગ્રેસ ને બહુમતી મળી હતી એટલે એકસો પાસઠ બેઠકો બે હાજર ચૌદ માં ભાજપની એટલી પેટ થઈ ગઈ હતી કે પ્લસ વોટ મળ્યા એટલે સિરિયસલી લેવું જોઈએ પણ બીજી એક વાત કે ભાજપ પણ એ આંકડાને ને આત્મવિશ્વાસમાં ના રહે વધુ પડતા કારણ કે તમે જુઓ એ વખતે લોકસભાની સાથે વિધાનસભાની પણ ચૂંટણીઓ થઈ હતી તો અબડાસા માં ગયા હતા કોંગ્રેસને વધારે મત મળ્યા હતા પણ અબડાસામાં લોકસભામાં વિનોદ ચાવડાને ભાજપને વધારે મત મળ્યા હતા એવું વિસાવ દરમાં હતું એટલે લોકો અલગ અલગ થી વોટ કરો હા પરંતુ અહીંયા એ સવાલ એક પણ ઊભો થઈ રહ્યો છે કે બીજેપી એ તો મહેનત કરવાની છે જે રીતે આપ કહી રહ્યા છો પરંતુ સામે ડબલ મહેનત વિપક્ષોએ કરવાની છે કે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં જંપલાવી રહી છે કોંગ્રેસે પણ એટલી જ મહેનત કરવાની છે આ ગુજરાત માટે ભલે બીજેપી નો લક્ષ્ય હોય 151 નો પરંતુ કોંગ્રેસે પણ આ લક્ષ્યને પાર કરવા માટે તેમણે પણ મહેનત એટલી જ કરવી પડશે આંગે વાતચીત કરીશું હાલ આપણે રોકાઈ રહ્યા છીએ એક નાનકડા બ્રેક માટે એક બાદ આપનું સ્વાગત છે બિગ ડિબેટમાં અને ચર્ચા ચાલી રહી છે યુપી 300 પ્લસ હવે ગુજરાત 150 પ્લસ થશે કે કેમ અને જો 150 પ્લસ કરવું હોય તો કયા પ્રકારની મહેનત પણ જરૂરી છે શિશભાઈએ આપને પૂછવાઈ છે શું કારણ કે યુપી ની જે સ્થિતિ હતી શું એ જ પરિસ્થિતિ ગુજરાતની છે એના કરતાં સારી છે કે પછી એના કરતાં નર્તી છે કારણ કે ઘણા બધા પડકારો આ છેલ્લા 2 વર્ષમાં ગુજરાત જોઈ ચૂકી છે સરકાર જોઈ ચૂકી છે નહીં નહીં યુપી અને ગુજરાતની રાજકીય સ્થિતિની ક્યાંય સરખામણી નહીં થઈ શકે હું ભારતીય જનતા પાર્ટીના પોઈન્ટ ઓફ વ્યૂ થી છું કારણ કે ભારતીય જનતા પાર્ટી અહીંયા તો વીસ વર્ષથી શાસનમાં છે એટલે એની સામે ક્યાંક ક્યાંક પણ હજુ એન્ટી ઇન્કમ્બન્સીના તણખા તિખારા ક્યાંક ક્યાંક જોવા મળે યુપીની અંદર સ્થિતિ જુદી હતી યુપીની અંદર તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં જ નથી અને તો સત્તા પ્રાપ્ત કરવાની હતી એટલે એના માટે એની સ્ટ્રેટેજી આખી જુદી હતી એના માટે એને જે કાંઈ ગઢજોડ કરવાની હતી જે કાંઈ જ્ઞાતિ જાતિના સમીકરણો ગોઠવાના હતા જે કાંઈ એને રાજકીય દ્રષ્ટિએ કે શાસકીય દ્રષ્ટિએ જે કાંઈ યોજનાઓ ફ્લોટ કરવાની હતી નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈની લોકપ્રિયતાનો લાભ લેવાનો હતો આ બધી બાબતો ત્યાં હતી અહીંયા તો તમારી પાસે સ્થિર શાસન છે લખેલી સ્થિર શાસન છે કોઈ એવી મોટી પોલિટિકલ હલચલ નથી કે જેના કારણે ભારતીય જનતા પાર્ટીની સરકાર ક્યારેય પણ હવે બાકીના છ મહિનામાં જોખમમાં આવે એવી કોઈ સ્થિતિ નથી સ્થિર શાસન છે સારી રીતે સરકાર ચાલી રહી છે લોકો દ્વારા પણ એવો કોઈ મોટો વિરોધ નથી નાના મોટા તિખારા જેમ મેં કહ્યું એ ચાલે રાખે છે કોંગ્રેસ એવો પ્રયત્ન ચોક્કસપણે કરી રહી છે કે એવું કોઈ ફેક્ટર ઊભું ન થાય કોંગ્રેસ સિવાયનું એવું કોઈ રાજકીય પરિબળ મેદાનમાં ન આવે જેનો બીજા કોઈ લાભ લઈ જાય

તો આઠ દસ હજાર મત રીતે જતા રહે હાર જીત બે પાંચ હજાર મતોની હોય છે એટલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં પચીસ થી ચાલીસ સીટો એવી હોય છે કે જે હજાર પંદરસો બે હજાર મતના ડિફરન્સથી હાર જીત થતી હોય છે બે હજાર સાતની ચૂંટણી જોવો બે હજાર બારની ચૂંટણી જુઓ કોંગ્રેસે પચીસ થી ત્રીસ સીટો પાંચ હજાર પાંચ હજારથી ઓછા મતના ડિફરન્સથી ગુમાવી છે અને એમાં તો કોંગ્રેસ પાસે શા માટે એવી કોઈ સ્ટ્રેટેજી નથી જે રીતે બીજેપી ઘડી શકે છે જીતવા જીતવા માટે માટે આપ નથી લડતા કોંગ્રેસ પાસે સ્ટ્રેટેજી છે જ નથી એવું નથી ઓકે પણ જ્યારે શાસક પક્ષના જે જે રીતે એમને ચૂંટણીઓ લડ્યા છે જે એમને ઇશ્યુ પેદા કર્યા છે અને એના કારણે લોકોએ એમને અત્યાર સુધી એમના ફેવરના મત આપ્યા છે કોંગ્રેસના જે મતો છે એમાં વિભાજન થઈ રહ્યું છે એમના મતોમાં જે હાર્ડકોર લાઈન લે અને એ મતો છે એમાં વિભાજન નથી થતું એ સત્ય હકીકત છે અને એ હકીકત જોતા કોઈ પણ થર્ડ ફ્રન્ટ આવે તો કોંગ્રેસ ને કદાચ ભારતીય જનતા પક્ષ કરતા વધારે નુકસાન થાય ભારતીય જનતા પક્ષ થાય એવું નથી પણ ભારતીય જનતા પક્ષ કરતા કોંગ્રેસે થોડું વધારે નુકસાન કરવું પડે એટલે કોંગ્રેસે જીત મેળવવા માટે એમને મિનિમમ દરેક સીટ ઉપર દસ હજાર મતથી જીત કરીશું એવા નિર્ધાર સાથે આજથી કામ કરે તો જ પોઝિટિવ પરિણામ આવે હા કામ કરે એટલે આપણે જ કામ કરવાનું છે બીજું તો કોઈ કામ કરે ભાજપ વાળા થોડો કરશે હા એક્ઝેક્ટલી એટલે આપે જ કામ કરવાનું છે અને આપે જો પછી આ વન ફાઈવ વનનો જે ટાર્ગેટ બીજેપી નો છે એને જો નાબૂદ કરવો હોય તો આપણે એ પ્રકારે મહેનત પણ કરવાની ચાલો જવાબ આપણે લઈશું મહેશભાઈ પાસે પરંતુ હાલ આપણે રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે બ્રેક બાદ આપનું સ્વાગત છે બિગ ડિબેટમાં અને યુપીમાં જે ટાર્ગેટ હતું તેના કરતાં ગુજરાતનું હવે જે ટાર્ગેટ છે તેમાં શું ફરક પડી શકે છે તે અંગે આપણે ચર્ચા કરી રહ્યા છે આપણી સાથે મહેશભાઈ પણ છે મહેશભાઈ બ્રેક પહેલાં જે સવાલ ઊભો કર્યો હતો અપક્ષ ઊભા રાખવા આવો છો અને એનો ફાયદો બીજેપી લઈ જાય છે બેન ચૂંટણી છે ને કોઈ પણ પાર્ટી લડે ને જીતવા માટે લડે છે ચૂંટણીમાં ચોક્કસ સ્ટ્રેટેજી ચોક્કસ વ્યવસ્થા તંત્ર ચોક્કસ વિચાર આ બધું જનતાની માનસ ઉપર અસર કરતું હોય છે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ચૂંટણીનું જે પ્રકારે લડાઈક મૂળથી લડતી હોય છે કાર્યકર્તાનું જે પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ હોય છે આપણે કહ્યું એમ એક સ્થિર શાસનનો અમારો મુદ્દો અમારા શાસનની યોજનાઓ પણ એમાં અમને બળ આપતી હોય છે અમારા નેતૃત્વ પણ એમાં અમને બળ આપતું હોય છે એક ચૂંટણીની અંદર કોઈ અપક્ષ ઊભો રાખીએ એ એકાદ બે સીટ જીતી શકાય હું એ માનું છું સ્ટ્રેટેજી ક્યાંક હોય કોઈ પણ પક્ષની હોય ભલે કોઈ ના પાડે કોઈ પણ પક્ષની સ્ટ્રેટેજી હોય કે ક્યાંક એ પ્રકારના સમીકરણો સેટ થતા હોય તો આ સ્ટ્રેટેજીનો ઉપયોગ લોકો કરતા પણ હોય છે પણ એનાથી કોઈ દાખલા તરીકે ઉત્તર પ્રદેશની અંદર ત્રણસો ને પચીસ સીટ અમે જીતે તો ત્રણસો ને પચીસ સીટ એવી રીતે નથી જીતી શકાતી એમાં એકાદ બે સીટનો ફરક પડતો હોય પાંચ સીટો પણ આવી રીતે નથી જીતી શકાતી ચૂંટણી હંમેશા સરકારના કામો પાર્ટીના સિદ્ધાંતો કાર્યકર્તાનું બળ અને વ્યવસ્થા તંત્ર આવા બધા ચોક્કસ કેટલુંક વ્યવસ્થા તંત્ર હોય એને આધારે ચૂંટણી જીતા શકાતી હોય છે અને મેં કહ્યું એમ ભારતીય જનતા પાર્ટી પાસે અત્યારે છેક સેન્ટ્રલ થી લઈ અને ગ્રામ્ય કક્ષા સુધી જે પ્રકારે કાર્યકર્તાઓની ફોર્સ છે એને અમને બુસ્ટઅપ આપે છે અમારા કરેલા કામો જે કામો સરકારો કરે છે સ્થિર સરકારો ગુજરાતની અંદર કેન્દ્રની અંદર પણ ત્રણ વર્ષથી ભગવાનની મહેરબાનીથી જે સરકાર છે એણે કરેલી યોજનાઓનું જનતાના માનસ ઉપર જે અસર થઈ છે એના કારણે જે લોકપ્રિયતા મને એમ કહેવામાં જરાય વાંધો નથી કે ઉત્તર પ્રદેશમાં બે હજાર ચૌદમાં જે ભારતીય જનતા પાર્ટીને વોટ મળ્યા એના કરતાં ત્રણ ટકા વધારે મત મળ્યા છે લોકો સમજદાર છે આજે અને લોકોને આપણે લોકોનો લોકોનો ઝુકાવ કઈ બાજુ છે નહીં સમજવું જોઈએ અમે ક્યારથી અમે કહીએ છીએ આ ઈ ટીવીના પ્લેટફોર્મ પર હમણાં ગઈ ડિબેટમાં ચર્ચા થઈ હતી કે ભાઈ નોટબંધી નોટબંધી નોટબંધીનો જેણે વિરોધ કર્યો એના કયા હાલ થયા તમે જોઈ શકો છો નોટબંધી પહેલાં એકદમ માઇક્રો લેવલે હમણાં માઇક્રો લેવલની વાત થતી ગુજરાતના કેટલાક રાજ્યોની અંદર માઇક્રો લેવલે જે ચૂંટણીઓ થઈ ગુજરાતની અંદર ગ્રામ પંચાયતની થઈ ઓરિસ્સાની અંદર જ્યાં ભારતીય જનતા પાર્ટીનો જનાધાર ખૂબ ઓછો હતો મહારાષ્ટ્રની અંદર ચૂંટણી થઈ જ્યાં અમારી સરકાર છે રાજસ્થાનની અંદર ચૂંટણી થઈ હરિયાણાની અંદર ચૂંટણી થઈ ચંદીગઢની અંદર ચૂંટણી થઈ પ્રજાએ પ્રજાએ નરેન્દ્રભાઈ હું સમજવા તૈયાર નથી માનવા તૈયાર જપનભાઈ જનતાનો વિશ્વાસ જીતીને આ ચૂંટણી જીતે છે બીજેપી કે પછી સ્ટ્રેટેજીના આધારે આ ચૂંટણી જીતે છે કારણ કે ની સ્ટ્રેટેજી અલગ હતી ગુજરાતમાં પણ એ જ સ્ટ્રેટેજી

અને સિક્સટી ટુથી થી અત્યાર સુધીની આપણે ગુજરાતની ચૂંટણીઓ જોઈએ ને તો અંટિલ એન્ડ અનલેસ કોઈ સરકાર બહુ જ મોટું બ્લન્ડર ન કરે બ્લંડર એટલે એક બે મહિનાનો કરફ્યુ સો બસો માણસોનું મરણ થઈ જાય આવું આવું મોટું બ્લન્ડર અને સર્વ વર્ગમાં વ્યાપેલું બ્લન્ડર કોઈ એક વર્ગની વાત ના હોય એમાં તો ત્યાં સુધી લોકો સરકાર બદલતા નથી એટલે જે ગઈ વખતે ચૂંટી હોય વચ્ચે કોઈ બેસી ગયા હોય હું વાત નથી કરતો ગઈ વખતે જેને ચૂંટ્યા હોય ને આ વખતે ફરી ચૂંટી કાઢે જે કરે એટલે મેક્રો સેન્ટિમેન્ટને આધારે આપણે જોઈએ તો ભારતીય જનતા પક્ષ માટે ઉજળી તકો છે પણ હવે ભાજપ માટે તમે અત્યારે જુઓ કે સરકાર એમનું મોટામાં મોટું ટૂલ છે કારણ કે કોંગ્રેસનો તો ચાન્સ નથી વીસ વર્ષથી કોઈને ઓબ્લાઇઝ કરી શકે ક્યાંક જિલ્લા પંચાયતોને એ બધા હમણાં છે પણ ઇન જનરલ તમે સચિવાલયમાં જુઓ રોજ હજાર બે હજાર માણસ આવતા હોય વિઝિટર્સ એટલે એટલા બધા લોકોને ઓબલાઇઝ કરવાનું ભારતીય જનતા પક્ષ પાસે આટલા બધા વર્ષોમાં ચાન્સ મળ્યો છે એટલે એનો વ્યાપ એ રીતે ખૂબ સારો થયો છે અને હવેના જે મહિના છે એમાં ભારતીય જનતા પક્ષ એટલું જ કરવાનું છે કે કોઈ મોટું બ્લન્ડર ન કરે શાંતિથી જેમ ચાલે છે એમ ચાલવા દેને તો પણ જીતી જાય પણ એ લોકો એવું પણ નથી કરતા તમે જુઓ કે અંકલેશ્વર નો પ્રશ્ન હતો પોલ્યુટેડ ઝોન નો વાપી નો હતો કે વટવાનો હતો સોલ્વ કરી દીધો નર્મદા નું બ્રિજ નું ઉદઘાટન જુનાગઢ નો રોપ નો પ્રશ્ન હોય એરિયા વાઇઝ અને તમે આમ આપણે વિકાસ લક્ષી કઈ ન્યુઝ બતાવતા નથી નીતિનભાઈ પટેલ નો રવિવાર નો કાર્યક્રમ જુઓ ને કે કોઈ બી મંત્રી નો રેધર જુઓ શંકરભાઈ નો જો કોઈનો પણ એમના વિસ્તારમાં કરોડો રૂપિયાના ઉદઘાટન ને ખાતમુહૂર્ત કરી આવતા હોય છે દર રવિવાર નું તમે ખાલી માહિતી ખાતાનું લીફ પીએમ બને

યોજનાઓ પણ ત્રણ ચાર પાંચ છે અમદાવાદમાં છ કિલોમીટરમાં તમારો મેટ્રોનું રૂટ તમે ઓપન કરી શકો છો ઓક્ટોબરમાં આચાર સંહિતા આવે એ પહેલાં તો આવી કેટલીક ચીજો પાઇપલાઇનમાં છે એનાથી પણ મેક્રો સેન્ટિમેન્ટ સારા બનશે રહ્યો માઇક્રો સેન્ટિમેન્ટનો સવાલ ભારતીય જનતા પક્ષમાં કેવું પાવર ધું છે આપણને ખબર છે એમનું સંગઠન માઇક્રો લેવલે કેવા ચોખ્ઠા અને સોખઠા ગોઠવે છે વી નો ને બાબુભાઈએ પણ હમણાં કયું કેવા ગોઠવે છે ઓકે ઓકે બાઉભાઈ બીજેપી તો આ બધું કરીને વોટ લઈ લેશે કોંગ્રેસ કઈ શું સ્ટ્રેટેજી અપનાવશે કોંગ્રેસ કોંગ્રેસે પોતાની સ્ટ્રેટેજી અમારી તમે જુઓ છેલ્લા ત્રણેક મહિનાથી અમારી રેગ્યુલર મિટિંગો થાય છે અને અમારા બુથ લેવલથી હવે તો અમે પણ માઇક્રો લેવલનું પ્લાનિંગ શરૂ કરી દીધું છે અને પર પેજ એક અમારો કાર્યકર નિશ્ચિત કરી દીધો છે કેટલાક વિસ્તારમાં બાકી છે એટલે માઇક્રો લેવલનું પ્લાનિંગ તો કોંગ્રેસે પણ કરવું પડશે સ્ટ્રેટેજી પ્રમાણે જે ભારતીય જનતા પક્ષ જે કંઈ પ્લાનિંગ કરી રહ્યું છે એને એની સામે મુકાબલો કરવા માટેની જે કંઈ પરિસ્થિતિ ઊભી થશે એનો જો કોંગ્રેસે સામનો નહીં કરે તો કોંગ્રેસે માર ખાવાનો છે અને બે હજાર સત્તરની ચૂંટણીમાં અમારા દરેક જગ્યાએ અમારા નેતાઓ ઇવન અહેમદભાઈ સહિત બધા કહી ચૂક્યા છે કે બે હજાર ની સત્તર ની ચૂંટણી તમે નહીં જીતો તો તમારા માટે બહુ માઠું પરિણામ ભોગવવું પડશે અને એના માટે તમે અત્યારથી જ કમર કસી અને તૈયાર થાવ અને જે કંઈ આળસ હોય એ તો અનુરોધને જે કઈ તમારી માથાકૂટ હોય પૂરી કરો અને ફક્ત એક જ લક્ષ્ય રાખો કે બે હજાર સત્તરની ચૂંટણીમાં તમારો સારામસર આવી વિધાનસભાની લોકસભાની ચૂંટણી છેલ્લા ઘણા વર્ષોમાં ગુજરાત માટે ઘણી બધી જોઈ છે તેમ છતાં કોંગ્રેસ શા માટે એ ઊભી નથી થઈ શકી આ સવાલનો આપણે જવાબ લઈશું હાલ આપણે રોકાઈ રહ્યા છે એક નાનકડા બ્રેક માટે સ્વાગત છે ગુજરાત માટે હવે શું સ્ટ્રેટેજી લઈને આવશે બીજેપી આ સાથે જ કોંગ્રેસ માટે પણ શું સ્ટ્રેટેજી હશે આમ આદમી પાર્ટી પાસે કઈ સ્ટ્રેટેજી હશે કારણ કે ગુજરાત પણ એટલું જ મહત્વ ધરાવે છે દેશ માટે લોકસભાની ચૂંટણી માટે પણ એટલું જ મહત્વ ધરાવે છે શિરીષભાઈ કયા પ્રકારની સ્ટ્રેટેજી હવે તમામ પક્ષોએ ઘડવી પડશે ગુજરાત માટે જો બીજેપીની સ્ટ્રેટેજી તો સિમ્પલ છે આપણે જાણીએ છીએ કે એ શાસનમાં છે એટલે શાસનમાં એણે આટલા વર્ષોમાં કરેલા કામો એ લોકો સુધી લઈ જવાના અને ખાસ કરીને જેમ જપનભાઈએ બહુ મહત્વની વાત કરી છે કે હજુ પણ જે કામો થવાના છે જેની જનતાને ઉપર સીધી અસર થવાની છે એની લાઇફસ્ટાઈલ ઉપર એવા કામો હજી કરવા અને બહુ જલ્દી એ કામો થવાના છે એવું લોકોને પ્રતીત કરાવવું એનો આક્રમક પ્રચાર કરવો અને ઓબ્વિયસલી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની સાથે રહી અને જે કાંઈ લેવલની સ્ટ્રેટેજી છે બૂથ મેનેજમેન્ટને બધું કરવું દેટ ઇઝ વન પાર્ટ ઓફ બીજેપી કોંગ્રેસનો જ્યાં સુધી પ્રશ્ન છે માંગુ કે સાહેબે કહ્યું એ પ્રકારે એમને પણ જનતાની વચ્ચે જવું પડશે માઇક્રોલેવલ બુટ પ્લાનિંગ કરવું પડશે પણ છેલ્લા છ સાત મહિનાથી કોંગ્રેસ નવસર્જન ગુજરાતનો નારો લઈને પ્રજામાં જઈ રહી છે જે કાંઈ કાર્યક્રમો કરે એની સાથે નવસર્જન ગુજરાત એવું એક એમણે સૂત્ર આપેલું છે હમણાં એક કાર્યક્રમમાં મેં ભરતસિંહ સોલંકીને પૂછેલું કે કોંગ્રેસનું સ્ટ્રેટેજી શું હશે એમને બહુ શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ કહેલું કે કોંગ્રેસ વોન્ટ્સ ટુ ફોકસ ઓન મિડલ ક્લાસ આ વખતે એનું ફોકસ જે છે ગરીબો તો છે જ છે પણ મિડલ ક્લાસ જે છે અને બધા આપણે જાણીએ છીએ કે મિડલ ક્લાસ જે છે શહેરી મધ્યમ વર્ગ જે છે એ ભાજપની કરોડરજ્જુ છે એટલે ભાજપની કરોડરજ્જુ ઉપર આ વખતે કોંગ્રેસ છે એની ક્યાંક ને ક્યાંક ફોકસ છે જ્યાં સુધી આમ આદમી પાર્ટીનો સવાલ છે આમ આદમી પાર્ટીની સ્ટ્રેટેજી છે એ તો એમના નેશનલ મુખ્યમંત્રીએ જાહેર કરેલી છે એમ તો સ્વયં સ્પષ્ટ છે કે ખાઈને સૂઈ જવું ને મારીને ભાગી જવું એટલે

લોકો એટલે માનસિક પરિસ્થિતિઓની વાત કરવામાં આવે એક જનતાના માનસિક ઉપર પરિસ્થિતિ ના હું આમ આદમી પાર્ટીની વાત કરું છું કદાચ કોંગ્રેસની વાત કરીએ ને તો જુદી વસ્તુ છે હું આદમી પાર્ટીની વાત કરું છું કે આમ આદમી પાર્ટી ત્રણ રાજ્યોમાં જીતી હોત તો પણ ગુજરાતમાં એને બહુ મોટો ન પડે કારણ કે એ લોકો જે સ્ટ્રેટેજી અપનાવીને લોકોની વચ્ચે જાય છે અને એના પછીનું જે ફોલોઅપ છે એના પછીનું જે ગ્રાઉન્ડ નેટવર્ક છે એમની પાસે હોતું નથી ત્યાં એ કાચા પડે છે અને પછી માત્ર તમે આક્ષેપોના આધારે કે વિરોધીઓને ઘેરી અને તમારા લોકોને વોટ બુથ સુધી નથી લઈ જાય કરી શકતા એના માટે કેટલું મોટું મેનેજમેન્ટ કરવું પડે છે કોંગ્રેસ અને બીજેપી વાળાને એ લોકો પૂછી લે ને તો એનો ઘણું કામ થઈ જાય ઓકે ઓકે એટલે આપણા માટે તો સારું સારું જ છે મહેશભાઈ આપણી પાસે એટલે બીજેપી ને કોંગ્રેસ સિવાય કોંગ્રેસ જ છે ખાલી વિપક્ષમાં આમ આદમી પાર્ટી જેવું કઈ છે જ નહીં બિન પડકારો ગમે તેટલા હોય હમ ચૂંટણીના મેદાનમાં એ ગમે ત્યાંથી આવતા જ હોય છે એક ના આવે તો બીજો આવે ઓકે અને એ પડકારોને ધ્યાનમાં રાખીને ચૂંટણીની સ્ટ્રેટેજી બનતી હોય છે ચૂંટણી લડવાની હોય છે યુદ્ધના મેદાનને કોઈ દિવસ લાઇટલી લેવાતું હોતું નથી અમે એકસો ને એકાવનનો એક અમે આંક આપ્યો છે ટાર્ગેટ આપ્યું છે પણ અમે આ ચૂંટણીને એટલી સરળતાથી લઈશું એવું માનવાને કોઈ કારણ નથી ભારતીય જનતા પાર્ટી ખૂબ ગંભીરતાથી આ ચૂંટણીને લઈ રહી છે અમે એ પણ જાણીએ છીએ કે ગુજરાતની અંદર લાંબા લાંબા શાસનથી ભારતીય જનતા પાર્ટી છે ગુજરાતની અંદર કેટલાક મેન્યુપ્લેટેડ ઇસ્યુઓને ઊભા કરવામાં આવ્યા છે કેટલાક લોકો બહારથી ભાડે અહીંયા લાવવામાં પણ આવશે કેટલાક નવા પ્રશ્નો અહીંયા ઉદ્ભવવા માટેના પ્રયાસો પણ કરવામાં આવશે બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી લડી શકે અમને વિકાસનો નારો અમે જે કરેલા છે કામોને હજી કરવાના છે એ કામો વિકાસની પ્રક્રિયા છે એ સતત ચાલતી પ્રક્રિયા છે અને એટલા માટે હજી પણ કેટલા સારા કામો અમે કરી શકીશું એના આધારે અમે ચૂંટણી લડવાના છીએ લડવા માટેનું તંત્ર અમારી પાસે સાબદું છે અને ભારતીય જનતા પાર્ટી મેં કહ્યું એક આઈડિયોલોજીકલ પાર્ટી છે એક વિચારધારાને લઈને ચાલનારી પાર્ટી છે વિકાસનો નવી દિશા નરેન્દ્રભાઈએ જે આપી છે આજે બહુ આનંદ થયો આ ડિબેટની અંદર કે બંને આ કઈ અમારી પાર્ટીના નથી જપનભાઈ અમારી પાર્ટીના પણ એને એટલું તો સ્વીકાર્યું કે ભારતીય જનતા સ્વીકારી કરેલા કામો જઈશું હજી કેટલાક કામો અમારે કરવાના છે કારણ કે મેં કહ્યું એક કામ કરવાની પ્રક્રિયા એ સતત ચાલતી રહેતી હોય છે આજે એક કામ જૂનું થયું એની જગ્યાએ નવું કરવું એમ વિકાસની જે પ્રક્રિયા છે લોકોની લોકોના પ્રશ્નો પણ દિવસે ને દિવસે વધવાના છે એને સોલ્વ કરતા કરતા પ્રજાએ અમને જે સેવાનો મોકો આપ્યો છે એમાં અમે પાર ઉતર્યા છીએ અને હજી પણ પ્રજા અમને આ મોકો આપશે એ માટેના જે ઘટતા કામો છે જે હજી પ્રશ્નો હશે સમાજની અંદર ક્યાંક પ્રશ્નો પડ્યા હશે તો એ સુલટાવા માટેનું અમારું પૂરું કમિટમેન્ટ છે જી એટલે જપનભાઈ હાર્દિક એક પ્રશ્ન હતો એક સંગઠન જે બન્યું હતું એ એક બીજેપી માટે પ્રશ્ન બન્યો હતો અલ્પેશ પ્રશ્ન બન્યો જીગ્નેશ પ્રશ્ન બન્યો શું બીજેપીને હજી પણ એ કારણ કે જે રીતે મહેશભાઈ પણ કહી રહ્યા છે એ રીતે એમને પણ અંદાજો છે કે નવા પ્રશ્નો ઊભા થવાના છે તો આ નવા પ્રશ્નો કોને કોની ફેવરમાં રહેશે અથવા કોની અગેન્સ્ટમાં રહેશે સંજય મારું એવું ઓબ્ઝર્વેશન છે ખોટો આવું સાચો આવું ખબર નથી એ તો સમય કહે છે પરંતુ કોઈ એક વર્ગ કે કોઈ એક ક્ષેત્રમાં નાનું મોટો અસંતોષ કરવો કે એક જણ ઊભો રહીને ઈંડા ફેંકે કે કેટલાક લોકો ઊભા રહીને થાળીઓ વગાડે એનાથી ચૂંટણીમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીમાં એટલો એટલી મોટી અસર પડે કે ભારતીય જનતા પક્ષ હરી જ જાય એવું અત્યારે લાગતું નથી સીટો ઓછી થઈ શકે સીટો ઓછી થઈ શકે અસર નહીં નહીં અસર થાય પરંતુ કોઈક એક વર્ગ કે જેની ખુબ સારી બેઠકો હોય ખુબ બધી એમાં એમાં પણ પાછા બધા કાયમ ભાજપ ને વોટ આપે એવું તો હતા જ ને એમાં કોંગ્રેસના એમએલ પણ પાટીદાર વર્ગ માંથી આવતા હતા ઠાકોરોમાંથી માંથી તો ટોટલી કોંગ્રેસના

બાબુભાઈ આ જે જે ફાયદો તમને મળ્યો તો એ ફરીથી એમાં એન્કેજ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે આ ચૂંટણીમાં જો અત્યારે ભારતીય જનતા પક્ષની સામેના જે પડકારો ઊભા થયા છે ત્રણ જગ્યાએ થયા છે એક તો દરિદ્રોમાં એક મોટો અસંતોષ છે પાટીદારોમાં તો છે જ પણ પીએમ પીએમ તો ગરીબોની વાત કરે છે ન્યૂ ઇન્ડિયાની વાત કરે છે અહીંયા કોની વાત

અને દર ત્રણ દિવસે એક એક કેનાલ તૂટી જાય છે અને એને કેનાલ તોડવા માટેના ઉંદેડાના ગ્રાઉન્ડ કારણ આપવામાં આવે છે પણ ઉંદડા બે પગે કે ચાર પગે કોઈ નક્કી નથી કરતું ઓકે એટલે આ બધી જે વાતો છે જ્યાં સુધી પ્રજા સ્વીકારે છે અને પ્રજા એના આ બધી જ વાતો સાચી માનીને છે ત્યાં સુધી એના ઉપર અસર થશે પણ પ્રજામાં પણ ધીરે ધીરે ખબર પડવા મળશે કે આ જે વસ્તુ કહેવામાં આવી રહી છે એને મૂળભૂત હકીકતો છે વચ્ચેનો બહુ મોટો તફાવત છે અત્યારની જે વાત કરી રહ્યા છે તો તમે ગુજરાતમાં નેનો પ્લાન્ટ લઈ આવ્યા એમ ગુજરાત ને હરિયાળું બનાવશું નળ માંથી પેટ્રોલ ને તમારું તેલ નીકળશે દરેક ઘરે મારુતિ હશે ગાડા પણ જતા રહ્યા અને ખેડૂતોને એમ બની છે કે તમને કપાસના ના પંદરસો રૂપિયાનો ભાવ આપીશ પણ એ બે આંગળી કરતા હતા કે બે બે મણના પંદરસો રૂપિયા અપાવીશ આજે ડુંગળીની શું હાલત છે જ્યારે ખેડૂતના ઘરમાં ડુંગળીના ભાવ તૂટી જાય તો કોઈ કંઈ કશું જ નહીં કરવાનું અને જો ડુંગળી ઓછી પાકે અને લોકોમાં તકલીફ પડે તો ડુંગળીના ભાવ એના એની સામે તમામ પગલાં લેવાના અને ખેડૂતો મરી જાય જોવાનું નહીં આ બધા ઇશ્યુ છે એટલે ફક્ત બીજેપીએ ભારતીય જનતા પાર્ટીએ ત્યાં ઉત્તર પ્રદેશમાં ત્રણસો ને ચોવીસ સીટ લીધી છે એટલે ગુજરાત એમના માટે એક

પરંતુ અમે તો સાબિત કરીને દીધું કે આટલા ગ્રામ પંચાયતની અંદર સરપંચો ભારતીય જનતા પાર્ટી છે સરપંચો જે ગામના હતા એની સાથે બીજો સવાલ સાથે સાથે સત્યાવીસ પાલિકાઓની અંદર એ ક્યાંક ગ્રામ્ય મતદાર હતો ક્યાંક આદિવાસી વિસ્તારમાં મતદાર હતો એ સત્યાવીસ માંથી અમે મોટા ભાગની પંચાયતો અમે જીત્યા છે નગરપાલિકા અર્બનમાં છે ભાજપ અર્બનની અંદર નહીં ગ્રામ્યમાં પણ હતો

આવા અપપ્રચારને કારણે નેગેટિવ પ્રચારને ને કારણે વાસ્તવિકતા આપણે જોતા નથી કોંગ્રેસ વાસ્તવિકતા સરપંચો આઠ હજાર સરપંચો અમારા જોતા છે આજે પણ પાંચ કરતા વધારે નગરપાલિકાઓની ગ્રામ પંચાયત

કઈ રીતે વોટ આપે છે જનતા પર આધાર છે જોવાનું રહેશે બે હાજર સત્તર ડિસેમ્બરની આ ચૂંટણીમાં જો વહેલી ચૂંટણી આવે તો આપણે ત્યારે જોઈશું આપ સૌનો આભાર અમારી સાથે ચર્ચામાં જોવા બદલ બિગ ડિબેટમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર